વડોદરામાં ભારે વરસાદના કારણે ભરૂચમાં ભૂખી ખાડીમાં પાણી આવતા ભૂખી ખાડી ગાંડીતુર બની હતી. વડોદરાની વિશ્વામિત્રીમાં પાણીના કારણે ઓવરફ્લો થઈ રહ્યું છે, જેના કારણે વડોદરા પાદરા તંબુસર આમોદ તરફ પાણીનો પ્રવાહ વળી રહ્યો છે, જેના કારણે ભરૂચ નજીક પણ નદી નાળાઓ ઉભરાઈ રહ્યા છે, જેમાં ભરૂચની ભૂખી ખાડીમાં પણ સતત વડોદરા તરફથી પાણીનો પ્રવાહ વહી રહ્યો હોવાના કારણે ભરૂચ નજીક પણ ભૂખી ખાડી ગાંડી તૂળ બની છે. ભૂખી ખાડીના પાણી પણ ભરૂચ નજીક કેલોદ ગામની આજુબાજુના ગામો અને ખેતરોમાં પણ ફરી વળ્યા હોવાના પગલે લોકોની ચિંતામાં વધારો નોંધાઈ ગયો છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બાયપાસ ચોકડીથી કેલોદ ગામ સુધીના માર્ગો ઉપર જેટલા પણ નાળા આવેલા છે તે તમામ નાળાઓ ભરચક જોવા મળી રહ્યા છે. ભૂખી ખાડીના પાણી પણ ફરી વળ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ખેડૂતોના ખેતરોમાં પણ ભૂખી ખાડીના પાણી ફરી વળતા ખેડૂતો સાથે ગ્રામજનોને પણ નુકસાની વેઠવાનો વારો આવી ગયો છે. વડોદરામાં ભારે વરસાદના કારણે અનેક નદી નાળાઓ ઉભરાયા છે. વિશ્વમૈત્રી પણ ઓવરફ્લો થવાના કારણે અનેક નદીઓ નાળાઓમાં પાણી પહોંચ્યા હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. વડોદરાની અસર ભરૂચમાં પણ જોવા મળી છે. ભરૂચ નજીકથી પસાર થતી ભૂખી ખાડી તમે જોઈ રહ્યા છો. ભૂખી ખાડીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે, જેના કારણે ભૂખી ખાડી ગાંડી તૂર બની છે અને પાણીનો જે પ્રવાહ છે તે સંપૂર્ણ ખેડૂતોના ખેતરો તરફ વળ્યો છે, જેના કારણે ખેડૂતોને પણ મોટું નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. વાત કરવામાં આવે તો ભરૂચ નજીકની જે ભૂખી ખાડી છે તે ગાંડી તૂર બનવાના કારણે સંપૂર્ણ ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. વાત કરવામાં આવે તો ભરૂચ કેલોદ નજીકની જે ભૂખી ખાડી છે તે તમે જોઈ રહ્યા છો, સંપૂર્ણ પાણી જોવા મળી રહ્યું છે. પાણીનો પ્રવાહ ખેડૂતોના ખેતરો તરફ વળી રહ્યો છે અને ખાસ વાત કરીએ તો ભૂખી ખાડી ગાંડી તૂર બનવાના કારણે આજુબાજુના ખેડૂતોના જે ખેતરો છે તેમાં પાણી ફરી વળવા સાથે ગામોમાં પણ પાણી ફરી વળે તેવો ભય ઊભો થયો છે. પરંતુ હાલ તો ક્યાંક ને ક્યાંક ભૂખી ખાડી ગાંડી તૂર થઈ હોય જેને લઈને ખેડૂતોની પણ ચિંતા વધી ગઈ છે. ત્યારે વડોદરામાં ભારે વરસાદની અસર ભરૂચમાં પણ જોવા મળી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. વડોદરાનો જે પાણીનો પ્રવાહ છે તે ભૂખી ખાડી તરફ વળવાના કારણે મોટા પ્રમાણમાં ભૂખી ખાડી પર ગાંડી તૂર બની હોવાના અહેવાલો સામે આવી ગયા છે.